આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનર ડી એન મોદી સહિતના હોદ્દેદારો બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં 600 કરોડની રિવરફ્રન્ટ યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. કુલ 1000 કરોડથી વધુના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 15 અલગ અલગ એજન્ડા વિકાસના કાર્યોના હતા. કુલ 1097 કરોડ અને 22 લાખના કામ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં વિગતમાં આપને બતાવું તો રખડતા ઢોર નિયંત્રણ માટે 8 કરોડ રૂપિયા, પછી ડીઆઈ પાઇપના વિવિધ વિસ્તારોમાં જે ડીઆઈ પાઇપના 46 લાખ રૂપિયા, એવી જ રીતે આંતરમાળખાકીય સુવિધા માટે રોડ રસ્તા માટેના 402.70 કરોડ રૂપિયા, શેરી સડક યોજનાના 71.31 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. મુખ્ય જામનગરની જે જરૂરિયાત છે કે જેના માટે આજે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે 600 કરોડનો પણ મંજૂર કરવામાં આવ્યો છે. લાખોટા, ભુજિયા કોઠા અને ખંભાળિયા એના હેરિટેજ સાંકળ પ્રોજેક્ટને 13 કરોડની ગ્રાન્ટ માટે મંજૂર કરવામાં આવ્યા છે. માંડવી ટાવર રેસ્ટોરેશન માટે 1.25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે છે. આમ કુલ 1097 કરોડ 22 લાખ રૂપિયા આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે. એક વેપારી લોકોની જે ડિમાન્ડ હતી એના માટે રાહત નવા કરવેરામાં ઘટાડો કરી અને રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. આજ 1 તારીખથી 30 તારીખ સુધીની રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જામજોધપુર લાલપુર તાલુકામાં બિસ્માર રસ્તાઓના મુદ્દે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવાએ આજે લાલપુર પ્રાંત કચેરીને તાળાબંધી કરવાનું એલાન કર્યું હતું. આજે આ આંદોલન દરમિયાન બહોળી સંખ્યામાં જનતા સાથે રેલી સ્વરૂપે લાલપુર પ્રાંત કચેરી તરફ આગેકૂચ કરતા ધારાસભ્ય હેમતભાઈ ખવાની સમર્થકો સહિત અટકાયત કરવામાં આવી હતી. આ તકે વાતાવરણ તંગ બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે સરકાર જાગશે નહીં તો ધારાસભ્ય દ્વારા હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જામનગરમાં એસપી બંગલા નજીક જ લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. સિટી આર્કેડ બિલ્ડિંગ પાસે સ્કૂટર પર જતા વસંતભાઈ વોરાને બાઇક સવાર 2 શખ્સોએ આંતરી લઈ વસંતભાઈની આંગળીમાંથી સોનાની વીંટી કાઢી લીધી હતી, તેમજ ખિસ્સામાંથી 900 રૂપિયા રોકડની લૂંટ કરી બંને શખ્સ ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેરુના નિવાસસ્થાન નજીક જ આવી રીતે સરાજાહેર લૂંટની ઘટના બનતા પોલીસ સામે પડકાર ફેંકવામાં આવ્યો હોય એવું ચિત્ર ઉપસ્થિત છે. છોટીકાશી જામનગરમાં બેડીગેટ પાસે દગડુશેઠ સાર્વજનિક ગણેશોત્સવના ઉપક્રમે 8 વંડર્સ ગ્રુપ દ્વારા આ વર્ષે વિશ્વની સૌથી મોટી બોલપેન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે આ ગ્રુપના નામે વિવિધ 8 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. ત્યારે આ પરંપરાને આગળ વધારવા ભગવાન ગજાનનના આશીષ સાથે આ વખતે 24.6 ફૂટની બોલપેન બનાવી નવો વિશ્વ વિક્રમ લખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 19/9/2023 ના રોજ રોયલ પોલીસ સ્ટેશન જે ચામુંડા ચોકી છે એની પાસે તળાવ આવેલ છે, ત્યાં એક હત્યાનો બનાવ બન્યો છે. જેની અંદર વિગત એવી છે કે આ કામના જે આરોપી છે મુન્નાભાઈ ખાવી સોલંકી, ઝઘડા પણ થતા અને ગઈ 19 તારીખે એમના પત્ની મરઘી મુકામે ગયેલા હતા. આ દરમિયાન જે રાત્રિના 2 વાગ્યાના સુમારે એમનો જે દીકરો 4 વર્ષની ઉંમર લઈને એમના ઘરેથી નીકળેલા, જે ચામુંડા જે ચોકી આવેલી છે એ બાજુમાં જે સ્મશાન આવેલું છે ત્યાં જે તળાવ છે એની અંદર પોતાના દીકરાને એમણે ફેંકી દીધેલું અને એની હત્યા કરી નાખેલી. તપાસ દરમિયાન જે આરોપી છે મુન્નાભાઈ ભીખાભાઈ સ્વરૂપી એમણે પોતાના સગા દીકરાની હત્યા કરી હોવાનું જણાઈ આવતા ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.